નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી, પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જેમને પણ મારા યુટ્યુબ ચેનલ પરથી પદ્ધતિસર શીખે છે એમના માટેનો ક્રમ નંબર રહેશે 38 નંબરનું આપણું લેસન થશે. અને આમાં આપણે શીખવાના છીએ, આપણે આના અગાઉના લેસનમાં જે મેં તમને તાલ હિંચ બતાવ્યો તો આ એકદમ સિમ્પલ રીતે ખાલી તમને યાદ રાખવા માટે તબલાની ભાષામાં, એટલે કે તાલની ભાષામાં જો પ્રોપર તાલને આપણે જોવો હોય, શીખવો હોય, જે લોકો તબલા વગાડે છે, ક્લાસિકલ તબલા શીખે છે અને જેમને સમજ કેળવી છે એમના માટે આ પ્રોપર તાલ અહીંયા મેં લખ્યો છે. ટોટલ માત્રા કેટલી? ચાર. માટલા એટલે અક્ષરો કેટલા હશે? તો ચાર. અહીંયા મેં ત્રણ લખ્યા છે પણ ત્રણે ત્રણ એક જ માત્રામાં ગણાય છે, એટલે આને એક જ માત્રા ગણીશું. આ બીજી માત્રા, આ ત્રીજી માત્રા, ચોથી માત્રા. તો આ રીતના આપણે માત્રા ગણીશું. તમે એમ કહો કે ત્રણ અક્ષર છે તો ત્રણ માત્રા થઈ, એ રીતના નથી. આ તાલને આપણે એ રીતના સમજવાનો છે કે આ એક જ માત્રા છે આખી. ધીતા તા એક જ માત્રામાં બોલાય, ધીતા બીજી માત્રામાં, ધીતા તા ત્રીજી માત્રામાં અને તા 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 ચોથી માત્રામાં, બરાબર. તો આ ટોટલ ચાર માત્રા અહીંયા મેં કાઉન્ટ કરેલા છે, એક બે ત્રણ ચાર. તો ચાર માત્રા છે. આ જે ચોકડી છે એ તાલીની નિશાની છે. જે લોકોને તાલમાં બિલકુલ સમજ નથી એમના માટે હાથેથી જ્યારે તાલી પાડીએ, જેના ઉપર વજન આવે એને પહેલી તાલી આપણે સમ અથવા તાલી કહી શકીએ. તો તાલી ઉપર સૌથી વધારે વજન આવે જ્યારે આપણે હાથેથી તાલ આપીએ ત્યારે. તો આ ચોકડી જે છે એ તાલીની નિશાની છે. ખાલીની નિશાની જીરો છે. અહીંયા મેં લખ્યું છે ખાલી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો ખાલી કેવી રીતના આપવાની અને તાલી કેવી રીતના આપવાની એ પણ હું તમને સમજાવીશ. જીરો એ ખાલીની નિશાની છે. હવે તાલી કઈ માત્રા ઉપર પડે છે? તો પહેલા નંબરની માત્રા ઉપર તાલી પડે છે. આ પહેલી માત્રા અહીંયા તાલી પડશે જ્યારે ધીન બોલીએ વખતે હાથેથી આપણે તાલી આપીશું. ખાલી કઈ માત્રા ઉપર આવશે? ત્રીજા નંબરની માત્રા ઉપર. તો જે લોકો તાલ શીખે છે, પ્રોપર બેઝિક તાલ શીખવા છે, તબલા ઉપર વગાડવા પણ છે, એ લોકો માટે આ રીતના શીખવું ખૂબ જરૂરી છે. હવે કેટલાક મિત્રોને પદ્ધતિસર શીખવા માટે વિડીયો યુટ્યુબ પરથી નોટિફિકેશન મળતા નથી અને એમને મારી પાસેથી પદ્ધતિસર શીખવું છે અને તમે આર્થિક રીતે સક્ષમ છો તો મારી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે પ્રોપર આ કોર્સનો. આના વિડીયો અલગ આવશે વોટ્સઅપ કોર્સના અને યુટ્યુબના વિડીયોઝ અલગ આવશે. તો મારી સાથે પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો આપણો 10-12 મહિનાનો કોર્સ છે. એમાં તમારે એડમિશન જોઈતું હોય તો મારો વોટ્સઅપ નંબર અત્યારે હાલ આ છે, 70-43-87-20-78. 15 દિવસ મહિના પછી આ નંબર ઉપર વોટ્સઅપ થઈ જશે. અત્યારે આ કોલિંગ નંબર છે અને આ વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર ઉપર પણ કોલિંગ થઈ શકશે પણ 15 દિવસ પછી આ નંબર તમારે વોટ્સઅપમાં પણ રહેશે અને કોલિંગમાં પણ રહેશે. આટલી ખાસ નોંધ લઈ લેજો. હવે વાત કરીએ કોર્સની, તો મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો તમે અથવા કોલ કરી શકો છો તો હું તમને માહિતી એની મોકલાવી દઈશ વોટ્સઅપ કોર્સની. જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટિફિકેશન દિવસ વર્ગ્ઞાન મેળવવું છે એમના માટે આખો એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. એ વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો કે નોટિફિકેશનથી શીખવા માટેનો વિડીયો મને મોકલો, એટલે હું તમને મોકલી આપીશ. એ જોઈ લેજો અને પછી તમારે નોટિફિકેશનની પીડીએફ ફાઇલો ખરીદવી હોય તો આપણી પાસે ટોટલ 6 પ્રકારની અલગ અલગ પીડીએફ ફાઇલો છે, ખજાનો છે, એ તમે ખરીદશો તો નોટિફિકેશનથી તમને સ્વર્ગને ચોક્કસ થઈ શકશે. આ બે પદ્ધતિ છે, બરાબર છે. હવે તાલ હું તમને હાથેથી બતાવી દઉં છું કે કેવી રીતના આપણે હાથેથી તાલ આપવાનો થશે. પહેલી ઉપર તાલી છે, એક બે, એને આંગળીથી ગણવું પડશે, એક બે. ત્રીજા ઉપર ખાલી છે તો ખાલી આ રીતના આપીશું, ત્રણ ચાર, બરાબર. તો જુઓ, એક બે ત્રણ ચાર. પણ તાલના અક્ષરોનું જે ઠેકવું છે એ પ્રમાણે બોલાય કેવી રીતના? તાલ ધીતા તા ધીતા ધીતા તા 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 ધીતા તા ધીતા ધીતા તા 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 ધીતા તા ધીતા ધીતા તા 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 ધીતા તા ધીતા ધીતા તા તિરકિટતા. તિરકિટતા પણ આપણે લઈ શકીએ, મેં તમને અહીંયા બતાવેલું છે આના અગાઉના વિડીયોઝમાં, બરાબર. તો ધીતા તા ધીતા ધીતા તા તિરકિટતા ધીતા તા ધીતા ધીતા તા તિરકિટતા. આ આપણો તાલ છે. આ તાલને તમે બરાબર પ્રેક્ટિસ કરીને તૈયાર કરી દેજો, હાથેથી તમે તાલ આપી શકો.
તાલની તાલી ખાલી માત્રા વિભાગ એ બધું યાદ રહી જાય. વિભાગ બે છે, પહેલો ભાગ આ બીજો ભાગ છે. પહેલા ભાગમાં બે માત્રા છે, બીજા ભાગમાં બે માત્રા છે. તો આ બધી જ વસ્તુઓ તમને યાદ રહી જવી જોઈએ કે માત્રા ચાર, વિભાગ બે, તાલી એક, ખાલી ત્રણ. તાલીની નિશાની શું છે? ચોકડી. ખાલીની નિશાની ઝીરો છે. હાથેથી એક બે ત્રણ ચાર એ રીતના આપતા આવડજો. પછી ધીતા તા ધીતા ધીતા તા તિરકીટતા. આ બધું જ મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. આ પ્રમાણે તાલ બરાબર તૈયાર કરી દેજો એટલે આપણે નેક્સ્ટ લેસનમાં તાલ સાથે જે આપણે હિંચમાં લેવાનું છે, લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, એ આપણે લઈશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો, રિયાઝ કરજો. આવજો. ગુડ બાય, ગુડ ડે.